पावठाथी खेतीना पाकने मोटू नुकसान थयुं छे। पाक नुकसानी अंगे सरकारे सर्वेना आदेश आप्या। सरकारे जाहेर करेली सहायने खेडूतोए अपूरती गणावी। पाक नुकसानीना सर्वे अंगे खेडूतोए प्रतिक्रिया आपी छे। बोटाद जिल्लामां कमोसमी वरसादथी खेडूतोने भारे नुकसान थयुं छे। नुकसान थयुं होय तेवा तमाम खेडूतोने सहाय आपवी जोईए। कपास, जीरू, वरियाळी, चणा, जीरू, सरगवाना पाकने नुकसान पहोंच्युं छे। सरकारे बहु ज ओछी सहाय आपवानी जाहेरात करी छे। एक टको व्याजबी निर्णय नहीं। आवी जाहेरातो वारंवार चूंटणी अनुलक्षीने वारंवार जाहेरातो करता हो। एक पण जाहेरात में क्यारे कोई ने कोई रीतनी सहाय आपवामां आवेल नथी। आनी पहेला सर्वे करवानी वातो थई हती अने कोई पण संजोगोमां कोई काई कोई ने मळतो नथी। खाली प्रलोभन ने वार्ता करवा सिवाय काई भणगा मारे मोटा मोटा पूरेपूरी सहाय अत्यारे मळवी पड़े। कोक अत्यारे खेडूतोने केटलुं नुकसान छे। आनी पहेला मावઠાની असर केटली थई। અત્યારે માવઠું જુઓ, સર્વે કરે નહીં, પ્રોસેસ કરે ત્યાં કેટલો સમય વ્યો થાય? તાત્કાલિક ધોરણે યોજના ધોરણે તાત્કાલિક બધા એક એક ખેડૂતના ખાતામાં પૈસા જમા કરાવો। ખરેખર જો આમ જોઈએ તો જે આ નિર્ણય છે તે વાજબી નથી, કારણ કે જે 33% કરતા ઉપર નુકસાન થયું છે અને 2 એકરની જે સરકારે જાહેરાત કરી છે, ખરેખર જે ખેડૂત જે કપાસનો પાક હતો તેની અંદર ઉતારો આવ્યો નથી અને જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, આ કમોસમી વરસાદની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। પહેલેથી ઉતારો આવ્યો નથી ને આખા બોટાદ જિલ્લાની અંદર તમે જુઓ તો કરા પડ્યા છે। હરગવાનો પાક હોય, રીંગણીનો પાક હોય, મરસીનો પાક હોય કે ઘઉં, જીરા જે રવિ પાક છે તેની અંદર પણ મોટા પાયે નુકસાન થયું છે। તો સરકારને ખરેખર આ જે નુકસાન થયું છે એ પૂરેપૂરું વળતર આપવું જોઈએ। ખેડૂતોને પાયમાલ ન થાય જેથી કરીને જે ખેડૂત છે તે આત્મહત્યા ન કરે અને જે ખેડૂતની વેદના છે તે ખરેખર આ સરકારને સમજવી જોઈએ। એ તદ્દન લોલીપોપ જેવું છે, કારણ કે હાવ એટલે હાવ જૂઠાણા જેવું છે। માત્ર ને માત્ર 33% જેટલું જો સરકાર આવલું કરતી હોય ને 2 એકર તો જેને વધારે નુકસાન થયું છે જે ખેડૂતને એ ખેડૂતને શું કરવાનું? તો અત્યારે જે વાવેતર થયું, જીરું, ઘઉં, ચણા, વરિયાળી, ડુંગળી, તો શિયાળુ પીતની અંદર જે ખેડૂતનો અત્યારે માનો કે ડુંગળીનો પાક તૈયાર થવા આવ્યો છે, જીરુંનું વાવેતર છે, ઘઉંનું છે, તો આ એક દારવા માવઠાથી બધા ખેડૂતોને નુકસાન જ છે। તો સરકારને આ વિશે અત્યારે વહેલેસર સર્વે કરાવવું પડે અને જે આ ખેડૂતનો અત્યારે સરકારે પેકેજ જાહેર કર્યું એ તો યોગ્ય જ છે, પણ ખેડૂતને 1 એકર કે 2 એકર નહીં, જે ખેડૂતને જેટલું નુકસાન થયું હોય એ પ્રમાણે વળતર આપવું પડે। હેક્ટર દીઠ ખેડૂતને નો નુકસાન આવે। અત્યારે તમે ખાતર જોવો, બિયારણ જોવો, આ વરિયાળીનું, ડુંગળીનું બી, કપાસનું બી, તો આ ભાવ જોતા ખેડૂતને આ પેકેજ થી વળતરથી શું મળવાનું?